Okay, welcome back once again to all my dear students. आजे आपने chapter number 2 जेनु नाम परमाणवीय बंधारण विषय बात करी छु. आम तो chapter ની અંદર 2 થી 3 જેડબલી અને નીટ માં ક્વેશ્ચન પૂછાતા હોય છે અને થોડું લેન્ધી ચેપ્ટર છે. હવે ઘણા બધા સિદ્ધાંતો ઘણા બધા વૈજ્ઞાનિકો જે પરમાણુ એટલે કે આપણે એવું કહેવાય પરમાણુના બંધારણ વિશે જે માહિતી આપી એ બધાનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. જેમ કે સૌપ્રથમ તો અલગ અલગ વૈજ્ઞાનિકો આવશે, ડાલ્ટન છે, ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક આપણે એવું કહીએ કે જે જે થોમસન છે, રુધરફોર્ડ છે, બોર છે, ત્યારબાદ હાઇઝનબર્ગ, લબ્રોગલી, આ બધા જુદા જુદા વૈજ્ઞાનિકો કેવી રીતે પરમાણુના બંધારણની માહિતી આપી એની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ બેટા ચેપ્ટર નંબર 2 જેનું નામ છે પરમાણુય બંધારણ. ચાલો ચેપ્ટર 2 પરમાણુય બંધારણ, બરોબર બંધારણ. સૌપ્રથમ તો આપણે એવું કહેવાય કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, જેમાં ડાલ્ટને એવું કહ્યું કે તત્વ નાનામાં નાના સૂક્ષ્મ કણનો બનેલો છે જેને પરમાણુ કહે છે અને પરમાણુ અવિભાજ્ય છે. આવું કોણે કહ્યું બેટા? ડાલ્ટને કહ્યું કે પરમાણુ અવિભાજ્ય છે. જેમ કે આ તત્વ છે, આમાં નાનામાં નાનો સૂક્ષ્મ કણ, એને તોડો અને એનું ફરીથી વિભાજન થઈ શકતું ના હોય એવું ડાલ્ટને કહ્યું ઈસવીસન 1800 માં, બરોબર. અને ત્યારબાદ ઘણા સમય સુધી કોઈ જ પ્રોટોન ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ની શોધ થઈ ન હતી. એટલે બધા જ વૈજ્ઞાનિકો પણ એવું માનતા કે પરમાણુ અવિભાજ્ય છે, બરોબર, જેનું વિભાજન થતું નથી. એટલે પરમાણુ ને આપણે કોને કહ્યું કે નાનામાં નાના સૂક્ષ્મ કણને આપણે પરમાણુ કહે છે, બરોબર, એવું ડાલ્ટન કહેતો. ડાલ્ટને એવું પણ કહ્યું કે એક જ તત્વમાં રહેલા બધા જ પરમાણુનો દળ, તેના ગુણધર્મ, બરોબર, આ બધું સરખું હોય, પરંતુ જુદા જુદા તત્વમાં રહેલા પરમાણુનો દળ, તેના ગુણધર્મ જુદા જુદા હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ લો બેટા કે કાર્બન પરમાણુ છે અને ઓક્સિજન પરમાણુ છે, તો કાર્બનમાં કાર્બન તત્વની અંદર જે પરમાણુ રહેલા છે એ સરખા છે, એમનું દળ સરખું, એમના ગુણધર્મ સરખા. ઓક્સિજનમાં જે પરમાણુ રહેલા છે એના સરખા છે, એટલે કે એના ગુણધર્મ બધા પરમાણુના સરખા હોય છે, પણ જુદા જુદા કાર્બન અને ઓક્સિજનમાં કેવા હોય છે? જુદા જુદા. આવું ડાલ્ટન કહેતો. ત્યારબાદ પહેલો વૈજ્ઞાનિક આવ્યો બેટા જેને આપણે એવું કહેવાય કે ઇલેક્ટ્રોનની શોધ કરી. ચલો, તો આપણે પહેલું તો એવું કહેવાય કે ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો જે જે થોમસન, જે જે થોમસન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? ઇલેક્ટ્રોન ની શોધ કરી, બરોબર. ઇલેક્ટ્રોન ની શોધ જે જે થોમસન નામના વૈજ્ઞાનિકે કરી, કેવી રીતે શોધ કરી એ આપણે કેથોડ કિરણની નો અભ્યાસ પહેલા તો આપણે કરવો પડે. જેમાં આપણે કહીએ કે કેથોડ કિરણની પહેલું આપણે વાત કરીએ, કેથોડ કિરણ નળી, બરોબર, કોને કહેવાય? તો તેણે શું કર્યું? પહેલા આખી સ્ટોરી પણ આપણે છેલ્લે વાત કરીશું કે કેવી રીતે આની શોધ થઈ હતી. પહેલા ખાલી થિયોરિટિકલ પોર્શન આપણે જોઈ લઈએ, બરોબર બેટા, કે પહેલા તો એક કાચની ટ્યુબ લીધી એને અને અહીંયા એક સક્શન પંપ, વેક્યુમ પંપ લગાવ્યો. આ કાચની ટ્યુબ છે, ઓકે, જેમાં અહીંયા એક સક્શન પંપ, જેને કહીએ વેક્યુમ પંપ લગાવ્યો, બરોબર છે, ગ્લાસની ટ્યુબ છે, એની અંદર બે ઇલેક્ટ્રોડ ઇમર્જ કર્યા, એટલે વિદ્યુત ધ્રુવ જેને કહીએ, અને આ વિદ્યુત ધ્રુવને હાઈ વોલ્ટેજ આપવામાં આવ્યો, ઉચ્ચ વોલ્ટેજ 1000 વોલ્ટ આપવામાં આવ્યો. અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ, અહીંયા ઉચ્ચ
અને એક છે પ્લસ એક ધૂળને આપણે કહ્યું કેથોડ અને એકને કહ્યું આપણે એનોડ ધ્યાન આપજો આ છે કેથોડ અને આ છે એનોડ અને અહીંયા જે કાચની કસનળી છે તેની અંદર વાયુ ભરવામાં આવે જેમાં આપણે કહીએ નીચા દબાણે વાયુ ભરેલો છે નીચા દબાણે વાયુ ઓકે જેનું દબાણ છે 10^-3 mmHg ઓકે ખૂબ જ ઓછું દબાણ 0.001 mm બરોબર હવે આપણે એવું કહેવાય કે જ્યારે એની અંદર ઉચ્ચ વોલ્ટેજ આપવામાં આવ્યા ત્યારે એવું કહીએ કે કેથોડમાંથી કોઈ કિરણ નીકળી કિરણ નીકળ્યા રેઝ નીકળ્યા જેને કહેવાય અને એ ક્યાં જવા લાગ્યા તો એનોડ તરફ એનોડ કેવો છે તો આપણે આનોડ જે છે એ પરફોરેટેડ છે એટલે હોલ હોલ વાળો અને એની પાછળ એક રસપૂરણ પડદો લીધેલો છે શું છે રસપૂરણ પડદો બરાબર રસપૂરણ પડદો લીધેલો છે બેટા ક્યાં આગળ તો એનોડની પાછળ એટલે શું થાય છે અહીંયા કે જ્યારે વિદ્યુત પ્રવાહ ઉચ્ચ વોલ્ટેજ આપવામાં આવે છે બે ધ્રુવો વચ્ચે એનોડ તો કેથોડમાંથી કઈક વસ્તુ નીકળે છે જે એનોડમાં જઈ એની પાછળ જે પ્રસ્ફુરણ પડદો આપેલો છે ત્યાં અથડાય છે અને ત્યાં અથડાવાથી ત્યાં શું થાય છે તો આપણે કહીએ પ્રકાશ ઉત્સર્જિત થાય છે શું થયું અહીંયા પ્રકાશ કારણ કે કોનો પ્રસ્ફુરણ પડદો લીધો બેટા ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો લેવામાં આવે છે ક્યાં આવે છે એટલે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો લીધેલો હોવાથી જ્યારે અહીંયાથી કોઈ રેઝ જેને કહીએ કિરણ નીકળે છે અને જ્યારે અહીંયા અથડાય છે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત કરે છે હવે પ્રશ્ન એવો થયો કે આ જે નીકળતા હશે શું હશે તો આપણે એવું કહીએ કે એનોડ ઘન વીજભારી છે એટલે એ કોને આકર્ષે ઋણ વીજભારી ઇલેક્ટ્રોનને એટલે અહીંયાથી જે નીકળે છે એ ઋણ વીજભારી કણ નીકળતો હોવો જોઈએ બરાબર એટલે અહીંયાથી ઋણ વીજભારી જેને આપણે કહ્યું કેથોડ કિરણ શું કહેવાય કેથોડ કિરણ બરાબર એટલે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ બેટા કે શું નીકળે છે અને એક બીજું વસ્તુ બેટા ધ્યાન આપવાનું કે અહીંયા આ નીચું દબાણ લેવામાં આવ્યું કારણ એક જ એટલા માટે જ આની અંદર જે વાયુ ભરેલો છે એના મારફતે આ જે ઇલેક્ટ્રોન નીકળે છે બરોબર એ ક્યાં જાય છે તો એ સીધી રેખાની અંદર પ્રસરણ પામે છે બરોબર સીધા જ કિરણ સીધી રેખામાં પ્રસરણ પામે અને અહીંયા ટકરાય ત્યારે એ ઝબકારો થાય છે બરોબર તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ હવે ખબર કેવી પડી કે આ ઇલેક્ટ્રોન જ છે તો કારણ કે આ ધન છે તો ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભારી ધરાવે છે એટલે ઇલેક્ટ્રોનને આકર્ષતા હોવા જોઈએ બરોબર ક્યારે ઇલેક્ટ્રોન તો શેમાંથી નીકળ્યા તો કેથોડમાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા એટલે આનું નામ પડ્યું કેથોડ કિરણ નળી બરોબર હવે તેના ઘણા બધા પોઈન્ટ્સ આપણે લખવા હોય તો આપણે લખી શકીએ કે કેથોડ કિરણ નળી પહેલું તો કેથોડ કિરણ નળી કેવી છે તો આપણે કહીએ કે આપણે ઋણ વીજભારી ચાર્જ છે એટલે કે ઋણ વીજભારી ચાર્જ હોય છે ઋણ વીજભાર ધરાવે છે ઋણ વીજભાર ધરાવે બરોબર બીજો પોઈન્ટ આપણે એવો પણ કહીએ કે એ સીધી રેખામાં પ્રસરણ પામે છે બરોબર એટલે અહીંયા લખીએ સીધી રેખામાં પ્રસરણ પામે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આપણે એવું કહેવાય કે તેને આ જે સીધી રેખામાં ગતિ પામે છે એટલે કે ગતિ ધરાવે છે એટલે આપણે એવું કહેવાય કે તેમાં આની અંદર શું થાય છે તો ગતિ ઊર્જા ધરાવે છે તે ગતિ ઊર્જા ધરાવે ગતિ ઊર્જા ગતિમાં હોય છે અને કોઈ ડાયરેક્શનની અંદર ગતિ કરતી હોય છે એટલા માટે તેને આપણે એવું કહેવાય ગતિ ઊર્જા ધરાવે છે ખૂબ જ નાના ઘટક કણોનો બનેલો છે ખૂબ જ નાના ઘટક કણો
नो बनेलो हो बराबर एकदम नाना में नाना घटक कणो बनेलो हो छे अने एवं कहेवाय के तेनो आपणे रिफ्लेक्शन केवी रीते थाय छे तो धन विभार એટલે કે વિદ્યુતીય ક્ષેત્રની અંદર એવું કહેવાય કે તેનું શું થાય છે વિદ્યુતીય ક્ષેત્રમાં તે ડિફ્લેક્ટ ડિફ્લેક્ટ એટલે આપણે એવું કહેવાય કે વિભાજિત થાય છે બરોબર ત્યારબાદ આપણે એવું કહેવાય કે તેની અંદર એ શું છે તો પ્રસ્ફુરણ પ્રસ્ફુરણ પામે છે પ્રસ્ફુરણ પામે છે એના પછી છેલ્લો પોઈન્ટ આપણે એવું કહેવાય કે એક્સરે પણ પ્રોડ્યુસ કરે છે બરોબર ખ્યાલ આવે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આની અંદર આપણે રમવાનું હોય ને તો પહેલા તો શોધ પાડે કરી તો જે થોમસને શું લીધું બેટા આ બધું તમારે નોટબુકમાં લખવાનું છે એક ગ્લાસની કાચની કસનળી લેવામાં આવે છે લે છે એની અંદર બે વિદ્યુત ધ્રુવો વાળે છે અને સક્શન પંપ દ્વારા તેને શૂન્ય અવકાશ કરવામાં આવે છે તેની અંદર નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે કયો વાયુ ભરેલો છે નિષ્ક્રિય એટલે હલકો વાયુ બરાબર નીચા દબાણ ચાલુ અને બંને વિદ્યુત ધ્રુવો એક હાઈ વોલ્ટેજ બેટરી દ્વારા જોડવામાં આવે છે વિદ્યુત પ્રવાહ દ્વારા જ્યારે વિદ્યુત પ્રવાહ આપીએ છીએ ત્યારે કેથોડમાંથી કોઈ કિરણ નીકળી અને એનોડ તરફ જાય છે એનોડની પાછળ પ્રસરણ પડદો હોવાથી ત્યાં પ્રકાશ ઉત્સર્જિત થાય છે અને આ દર્શાવે છે કે કેથોડમાં કોઈ ઇલેક્ટ્રોન છે કે જેની અંદરથી એ કેથોડમાંથી એવો કણ છે જે ઉત્સર્જિત થાય છે તો એ કણ કયો છે તો આપણે નામ આપ્યું ઇલેક્ટ્રોન અને આવી રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ કોણે કરી જે જે થોમસન ત્યારબાદ આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન કયો વિજભાર ધરાવે ઋણ વિજભાર સીધી રેખામાં પ્રસરણ પામે ગતિ ઊર્જા ધરાવે છે ખૂબ જ નાના ઘટક કણોનો બનેલો હોય છે પ્રસરણ પામે છે અને એક્સરેની અંદર એ એક્સરે પણ પ્રોડ્યુસ કરે છે બરાબર તો આ બધા જ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર હવે આપણે વાત કરીએ તો ખબર હોવી જોઈએ કે આની અંદર શું થતું હશે તો એવું કહીએ કે જો આપણે વાયુ કાં તો વિદ્યુત ધ્રુવો બદલવામાં આવે તો કેથોડ ના કોઈ પણ ગુણધર્મમાં ફેરફાર થતો નથી એટલે અહીંયા લખું કે વાયુ અથવા વિદ્યુત ધ્રુવ બદલવામાં આવે તો પણ આપણે એવું કહીએ કે કેથોડના ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી કેથોડના ગુણધર્મ સમાન રહે કારણ શું કારણ કે તેને આપણે એવું કહીએ વીજભાર એટલે ચાર્જ અને કોના વચ્ચે તો દળ વચ્ચે નો આપણે ગુણોત્તર લીધો થોમસન એ કોના કોના વચ્ચે તો ચાર્જ એટલે અહીંયા આપણે એવું કહીએ કે વીજભાર અને દળ ચાર્જ એટલે અહીંયા ચાર્જ ને આપણે કઈ રીતે દર્શાવીએ તો E ભાગ્યા M નો ગુણોત્તર સમજાવો E ભાગ્યા M નો ગુણોત્તર કેટલો આવ્યો તો આપણને ખબર છે કે E ભાગ્યા M બરાબર 1.75 ગુણ્યા 10 ની 11 કુલમ પર કેજી કુલમ એટલે વીજભાર અને વિદ્યુતનો જથ્થો અહીંયા લખી દઈએ વિદ્યુત જથ્થો વિદ્યુત જથ્થો અને દર વચ્ચે કુલમ અને કિલોગ્રામમાં દર્શાવવામાં આવે હવે આપણે એવું કહીએ કે જો વાયુ અથવા વિદ્યુત ધ્રુવો બદલવામાં આવે છતાં પણ E / M બદલાતા નથી અહીંયા લખી દઈએ વાયુ અથવા વિદ્યુત ધ્રુવ બદલવામાં આવે તો પણ E / M બદલાતા નથી એટલે E / M નું મૂલ્ય કેવું રહે છે બેટા સમાન ખ્યાલ આવી ગયો એટલે એ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર આ જે બેટા વાત થઈ એ કેથોડ કિરણ નળીની હતી કેથોડ કિરણ નળી એટલે ઇલેક્ટ્રોન કેથોડ એટલે ઇલેક્ટ્રોન અને એનોડ એટલે પ્રોટોન ના કહેવાય ખ્યાલ આવે છે આપણે પછી આપણે ભણીએ છીએ
એટલે અહીંયા આટલું આપણે ખબર હોવી જોઈએ e / m નું મૂલ્ય 1.75 * 10 ની 11 કુલંબ પર kg આ નોટ ડાઉન કરી લો ત્યારબાદ ભૂલીને જે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ આપ્યો ને એ આપણે જોઈએ છે ओके चलो ध्यान आप जो मूलीकरण ऑयल ड्रॉप एक्सपेरिमेंट इसलिए के ऑयल जिन्हें आपने कही मूलीकरण ऑयल ड्रॉप जब आप एवं कहो કે વિદ્યુત ઉપર જે વીજભાર છે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય છે તો આપણે એવું કહીએ ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો આવશે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 × 10⁻¹ કુલંબ આ માલુમ પડ્યું આ એક્સપેરિમેન્ટ દ્વારા ફાઈલ તો એ આપણે વધારે ડિટેલ જવાનું નથી કે અને આ મળ્યું અને m / e નું મૂલ્ય મળ્યું આપણને ખબર છે 1.75 × 10⁻¹ કુલંબ પર kg તો આના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનું દળ શોધી શકીએ તો ઇલેક્ટ્રોન નું દળ કેટલું માલુમ પડ્યું 9.1 × 10⁻³¹ કિગ્રા બરોબર એટલે આ પોઈન્ટ પણ આપણે ખબર હોવી જોઈએ ક્લિયર તો જોઈ લો એક વખત ત્યારબાદ આપણે વાત કરીશું હવે પ્રોટોન ની બરોબર એક વખત આ બધું જોઈ લો પછી આપણે પ્રોટોન વિશે જોઈએ છે चलो अबे आपने बात करी प्रोटॉन विषय बेटा ओके तो प्रोटॉन की शोध करना ई गोल्डस्टीन बराबर जने प्रोटॉन की शोध करी बराबर ई गोल्डस्टीन કેવી રીતે પ્રોટોન ની શોધ થાય છે એ આપણે પહેલા તો જોઈએ પહેલું તો આપણે એવું કહીએ કે એક કાચની કસનળી લેવામાં આવે છે અને તેની અંદર આના જેવું છે બેટા એક બરોબર આ રીતે કાચની કસનળી લીધી છે બે વિદ્યુત ગોળ પાડ્યા છે નેગેટિવ પોઝિટિવ 5 વોલ્ટેજ આપેલો છે બરોબર છે ખ્યાલ આવી અહીંયા નેગેટિવ જેને આપણે કહીએ કેથોડ અહીંયા પોઝિટિવ જેને આપણે કહીએ એનોડ બરોબર હવે અહીંયા આપણે એવું કહેવાય પ્રસરણ પડતો ક્યાં લેવામાં આવે છે અહીંયા શું લીધેલો છે પ્રસરણ પડતો જેને કહીએ સી સલ્ફાઇડ નેગેટિવ પોઝિટિવ અને આની અંદર વાયુ નું દબાણ છે 10⁻¹ mmHg એટલે થોડું વધારે દબાણ લેવામાં આવે છે આ વેક્યુમ પંપ બરોબર અહીંયા વેક્યુમ પંપ જોડવામાં આવે છે ખ્યાલ આવી ગયો હવે શું થશે બેટા તો અહીંયા આપણે કહીએ કે આની અંદર શું કેથોડ જે છે એ કેવો હોવો જોઈએ પરફોરેટેડ એટલે હોલ વાળો હવે પેલામાં ને આમાં એક ફેર છે કે ઇલેક્ટ્રોન ની શોધ કરી તેની અંદર જે વાયુ ભરેલો હતો કાચની કસનળીમાં એ કયો વાયુ હતો તો હિલિયમ મેં તમને કહ્યું નિષ્ક્રિય વાયુ અહીંયા હિલિયમ વાયુ છે નહીં બરોબર એટલે અહીંયા શું થશે તો દાખલા તરીકે જ્યારે આ રીતે
અહીંયા કોઈ વાયુના ઘટક કણો છે બેટા થોડા વાસુ કરશે કે જ્યારે કેથોડમાંથી કોઈ વસ્તુ ઉત્સર્જિત થશે તો અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટો પડશે બેટા આણ્વિક ઇલેક્ટ્રોન આણ્વિક ઇલેક્ટ્રોન અને આ બધા ઇલેક્ટ્રોન ક્યાં જશે તો આપણે કહેવાય એનોડ તરફ બરોબર છે ઇલેક્ટ્રોન અને આ બધા ધન વીજભારિત આયન બની જવાના વાયુનું ધન વીજભારિત આયન તો એ ક્યાં જવાનો બેટા તો ક્યાં જશે તો કેથોડ તરફ હવે કેથોડ તરફ ગયા એટલે એવું કહ્યું કે આની પાછળ પ્રસ્ફુરણ પડદો લગાવેલો છે એટલે આ પરફોરેટેડ છે એટલે અહીંયાથી પાછળ થશે અને આ પ્રસ્ફુરણ પડદા ઉપર જ્યારે ટકરાય છે અથડાય છે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત થાય છે શું ઉત્સર્જિત થાય છે પ્રકાશ આ જાતે લખવાનું છે કે તો અહીંયા પ્રકાશ ઉત્સર્જિત થશે જેથી એવું નક્કી કરવાનું કે ઋણ વીજભારિત છે એટલે ઋણ વીજભારિત જોડે કેથોડ જોડે કોણ આકાર થાય ધન વીજભાર ધરાવતો કણ એટલે એનો મતલબ એવો થયો કે એને આ જે ગોલ્ડસ્ટીન છે એને નામ આપી દીધું કે એનોડ કિરણ એનોડ કિરણ પણ એ ખરેખર એનોડ માંથી નીકળતો નહોતો એ ખોટું સાબિત થાય છે એટલા માટે તેને નામ પડે છે કેનાલ કિરણ કેનાલ કિરણ બરોબર છે ક્લિયર હવે એ ક્યાંથી નીકળે છે બેટા તો કેથોડ માંથી નીકળે છે પણ જે વાયુ છે એને અથડાય એટલે અહીંયા આપણે એવું પણ કહેવાય કે કેથોડ કિરણ પણ જોવા મળે અને એનોડ કિરણ પણ આપણને જોવા મળે એટલે એનોડ એટલે કેનાલ કિરણ ક્લિયર ઓકે તો હવે આપણે વાત કરીએ કે આની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે આ જે કિરણો નીકળી એ કેવી હતી તો એની અંદર રંગ અને દ્રશ્યમાન 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 એટલે આપણને દેખાય જ્યારે કેથોડ કિરણ આપણને દેખાય એ ઇનવિઝિબલ છે પણ આ તો વિઝિબલ છે આપણને દેખાય બરોબર જુદા જુદા રંગો આપણને દેખાય છે કે તો પહેલું તો આપણે એવું કહીએ કે શેનું બનેલું છે તો ધન વીજભારિત ઘટકણનું બનેલું છે ધન વીજભારિત ઘટકણ આપેલું ઓરિજિન હોય છે અને એના લીધે જ આપણે એવું કહીએ છીએ કે આની અંદર વાયુના આયનો હોય છે બરોબર વાયુના શું હોય છે આયનો કેથોડ ઇલેક્ટ્રોનનો બનેલો હોય જ્યારે એનોડ ગેસમાં બનેલો બરોબર કેથોડ શેના બનેલા હોય આની અંદર કેથોડમાં આપણે કહીએ ઇલેક્ટ્રોન કેથોડ ઇલેક્ટ્રોન અને એનોડ જે છે એ શેના છે વાયુ પ્રોટોન ના નહીં પ્રોટોન ના નહીં બરોબર ક્લિયર એટલે આ એક પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ પછી આપણે એવું કહીએ કે એ કોના ઉપર આધાર રાખે તો કેથોડ ઇલેક્ટ્રોનના બનેલા હોય છે અને બીજું આપણે એવું કહીએ કે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે અહીંયા એવું કહીએ વાયુના સ્વભાવ પર આધારિત છે બરોબર વાયુના સ્વભાવ પર એટલે આ જે વાયુ લેશો ને એ પ્રમાણે જ આપણે એવું કહેવાય કે વિદ્યુત ભાર અને દળ નો ગુણોત્તર જો બદલાય ને તો આપણે એવું કહેવાય કે અહીંયા પ્રોટોન જે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર અને ગુણોત્તર કેવી રીતે બદલાશે અને ક્યારે બદલાય જેથી આપણે એવું કહેવાય કે વાયુનો સ્વભાવ બદલાવાથી વિદ્યુત ભાર કાં તો ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન જે છે એટલે કે વિદ્યુત ધ્રુવો બદલે તો પણ આપણે એવું કહેવાય કે E / M નું મૂલ્ય પણ બદલાશે બરોબર એટલે અહીંયા એવું લખ્યું કે વિદ્યુત જથ્થો અને વિદ્યુતનો જથ્થો વિદ્યુત ભાર અને નીચે દળ નો ગુણોત્તર કોના ઉપર આધાર રાખે તો વાયુના સ્વભાવ પર આધાર રાખે વાયુના સ્વભાવ પર આધારિત છે કેમ એવું એવું સમજાવું છું બરાબર તો એ વાયુના સ્વભાવ પર આધાર રાખે એટલે આપણે એવું કહેવાય કે વિદ્યુત ભાર એટલે ઈ બાય એમ નો ગુણોત્તર જો બદલાય તો એવું કહેવાય કે વાયુનો સ્વભાવ વાયુ અલગ અલગ લઈએ તો ઈ બાય એમ નો મૂલ્ય પણ અલગ અલગ આવે બરાબર બે પોઈન્ટ આપણે ખબર હોવી જોઈએ બીજું કે જેટલો વધારે ઈ બાય એમ
નું મૂલ્ય મહત્તમ ક્યારે હોય? જ્યારે વાયુ એકદમ હલકો હોય. બરાબર, તો હાઇડ્રોજન વાયુ H2 વાયુ માટે કેમ H2 વાયુ માટે E/M મહત્તમ છે? કારણ કે એ હલકો વાયુ છે, અને હલકો વાયુ હોય એટલે E/M કેવો હોય? સૌથી વધારે. અને એટલા માટે એ હલકો વાયુ લેવામાં આવશે ને. જો હાઇડ્રોજન વાયુ લઈએ છીએ, દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન વાયુ લીધો તો આ બે પ્લેટ છે, અહીંયા હાઇડ્રોજન છે, તો આ પ્લસ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, આ ઇલેક્ટ્રોન છે તો એ આમ જશે, અને આ બધા જ ક્યાં? આ ઋણધ્રુવ તરફ. બે પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ, કારણ એક જ કે હાઇડ્રોજન ની અંદર એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલે એની અંદર એક જ પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન હોવાથી આપણે એવું કહીએ છીએ કે તેની અંદર શું છે? વિદ્યુતભારના ધોરણનો ગુણોત્તર આના ઉપર આધાર રાખે છે, વાયુ ઉપર. બરાબર, એના ઉપરથી આપણે એવું કહેવાય કે હાઇડ્રોજન માટે એનોડ કિરણ પ્રોટોન, એટલે કે હાઇડ્રોજન વાયુ માટે એનોડ કિરણ પ્રોટોનનું બનેલું છે. બરાબર, હાઇડ્રોજન વાયુ માટે એનોડ કિરણ પ્રોટોન નું બનેલું છે. તમે જો સિમ્પલ આપણે વાત કરી તો પ્રોટોન નથી એનોડ, બીજા બધા વાયુ માટે, પણ હાઇડ્રોજન વાયુ માટે શું છે? પ્રોટોન. જેમ કે તેમાં બીજ પર આપણે જોઈએ તો વિદ્યુત જથ્થો, તો પહેલા પહેલું તો આપણને બધા ખબર છે કે એનો વિદ્યુત ભાર, પ્રોટોન નો વિદ્યુત ભાર, પ્રોટોન નો વિદ્યુત ભાર એટલે આપણને ખબર છે 1.625 પ્રોટોન નો વિદ્યુત ભાર ગુણ્યા 10^-27 કિલો ગ્રામ, 6.127 સમથિંગ છે. બરોબર, ઓકે, તો એ સૂત્ર પ્રોટોન નો વિદ્યુત ભાર, ક્લિયર? ઓકે, બરોબર, તો 1.625. ઓકે, અને બીજું કે પ્રોટોન નો દળ આવ્યો ને, તો વિદ્યુત ભાર નથી ને, આ તો પ્રોટોન નું દળ આવ્યું, પ્રોટોન નો દળ. બરોબર, પ્રોટોન નો વિદ્યુત ભાર, વિદ્યુત ભાર કેટલો થશે બેટા? તો પ્રોટોન નો વિદ્યુત ભાર આપણે કહીએ કે 1.6 × 10^-19 કુલમ. બરોબર છે, એટલે એ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. અને આપણે એવું કહેવાય કે પ્રોટોન 1837 ગણો ઇલેક્ટ્રોન ના દળ કરતા વધુ છે, ઇલેક્ટ્રોન ના દળ કરતા વધુ હોય છે. પ્રોટોન નો દળ, પ્રોટોન નો દર 1837 ગણો ઇલેક્ટ્રોન ના દર કરતા વધારે હોય છે. બરોબર, એ ઇલેક્ટ્રોન દર આપણે આગળ જોયું 9.1 × 10^-41 કિલો ગ્રામ. બરોબર, એટલે આ બધું જે વાત કરીને બેટા, એ ગોષ્ઠીને વાત કરી, હંમેશા યાદ રાખો કે એની અંદર હાઇડ્રોજન લેવામાં આવે છે ને, તો હાઇડ્રોજન એટલે શું થાય છે તમને સમજાવો કે આ દાખલા તરીકે હાઇડ્રોજન છે, અહીંયાથી કોઈ કણ નીકળે કેથોડમાંથી નીકળવાનું છે, અહીંયા અથડાયો એટલે અથડાયો ને એટલે શું થશે? એક ઇલેક્ટ્રોન છૂટો થયો, અને આ ધન આવ્યો એટલે એ પાછો ગયો. ખબર પડે છે, આ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? આગળ, એટલે કે આ ધન બીજમાં છે, આ ઋણ બીજમાં છે, અને આ પ્રોટોન પાછો આવ્યો. એટલે આના પાછો એટલે પ્રશ્નનો પડદો અહીંયા છે, એટલે પ્રકાશ જઈ ગયો, અને જે દર્શાવે છે કે શું છે? પ્રોટોન. બરોબર, અને આવી રીતે પ્રોટોનની શોધ કરી, કોણે કરી? ગોલ્ડસ્ટીન. બરોબર, તો આ બધું જ તમે જોઈ લો, પ્રોટોનની શોધ કેવી રીતે થઈ, ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ, એ બધું જ આપણે જોયું. કે ત્યારબાદ એની હિસ્ટ્રી પણ આપણને ખબર હોવી જોઈએ, એની હિસ્ટ્રી આપણે વાત કરી છે, પહેલા આ ડિસ્કસ કરી જોઈ લઈએ આપણે. ઓકે, હવે હિસ્ટ્રીની આપણે વાત કરીએ ને, તો સૌ પ્રથમ તો પહેલાના જમાનામાં આપણે બધાને ખબર છે
કે આ બધું જે કરે છે એ ભગવાન કરે છે, જેમ કે વરસાદ પડે છે, વીજળી થાય છે, વાદળો ગાજે છે, આ બધું કોણ કરે છે? ભગવાન કરે છે. આવું કહેતા તો એક બેન ફ્રેન્કલિન નામનો વૈજ્ઞાનિક હતો, તેણે હાથ ઊંચો કરીને કહ્યું કે આ ભગવાન નથી કરતા, આ સાયન્ટિફિકલી થાય છે. તો પેલા ફાધરે કીધું કે તમે ચલો સાયન્ટિફિકલી થતું હોય તો આ પ્રૂવ કરીને તમે મને બતાવો. તો એ આખી રાત સૂતો નથી અને વિચારે છે કે કેવી રીતે મને એક્સપ્લેન કરું. છતાંય એની સામે બીજા દિવસે જાય છે અને એને કહે છે કે મેં ટેરેસ પર ગયો, ઉપર પતંગ ચગાવી અને કોપરના વાયરથી પતંગ ચગાવી, નીચે બેલ બાંધ્યો અને જ્યારે વીજળી થઈ તો એ બેલ ભાગ્યો. તો પેલા ફાધરે પછી ક્વેશ્ચન કર્યું કે તને તે હાથમાં વાયર લીધો તો તને કશું ના થયું? વેસ્ટ ઓફ થઈ જાય છે કે નહીં? હવે એની જોડે કોઈ એક્સપ્લેનેશન રહ્યું નહીં. એના પછી બીજો વૈજ્ઞાનિક જે આપણે ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો, જે જે થોમસન આવે છે. જે જે થોમસને વિચાર્યું કે નહીં એણે જે કહ્યું એ તો વાત સાચી, અને તમને કદાચ ખબર છે ફેરેડેનો નિયમ, બરોબર, કે હાઈ વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ છીએ તો શું થાય છે. તો એણે જે થોમસન હતો તેને પહેલા તો અવલોકન કર્યું કે જે અવકાશની અંદર જેવું વાતાવરણ છે કે દબાણ શૂન્ય છે તો શૂન્ય કરો, નિષ્ક્રિય વાયુ છે તો અહીંયા નિષ્ક્રિય વાયુ લાવો, બે વિદ્યુત ધ્રુવો અથડાય છે, પ્લેટો અથડાય છે, હાઈ વોલ્ટેજ આપો છો તો હાઈ વોલ્ટેજ આપો તો શું થાય છે? પ્રકાશ ઉત્સર્જન થાય છે કે કેમ એ આપણે જોઈએ. તો એણે એક કાચની ઘસણી લે છે, જે આપણે પ્રયોગ જોયો, એક એનોડ છે, એક કેથોડ છે, લગાવે છે અને જ્યારે હાઈ વોલ્ટેજ આપે છે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત થતો એને જોયો. અને આ જ વસ્તુ એ લઈ જાય છે પેલા પ્રિસ્ટ પાસે. પેલા પ્રિસ્ટને જ્યારે બતાવે છે ત્યારે એ પણ એકદમ આશ્ચર્યજનક લાગે છે કે, અને ત્યારબાદ એ જે ફંક્શનને સર જે ફંક્શન કહેવા લાગે છે. પણ એની સાથે જે બીજા બધા વૈજ્ઞાનિકો હતા એ થોડું જેલસ ફીલ કરતા કે એણે શોધ્યું તો આપણે કેમ નહીં. તો એને હેરાન કરવા માટે એ બધા વૈજ્ઞાનિકો એને પૂછતા કે ચાલો તે ઇલેક્ટ્રોનની શોધ તો કરી, કણની શોધ કરી, ઇલેક્ટ્રોનની શોધ કરી, ઇલેક્ટ્રોનને દળ હોય. તો એણે શું કર્યું કે જે કાચની ઘસનારી હતી આવી રીતે અહીંયા પવન ચક્કી લગાવી અને જોયું તો અહીંયાથી કેથોડમાંથી ઇલેક્ટ્રોન કે પવન ચક્કી આમ ફરવા લાગી. એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનને દળ હોય છે એવું સાબિત કરી દીધું. ત્યારબાદ બીજા ઘણા બધા ક્વેશ્ચન કરતા, પણ એ પહેલા ત્યારબાદ એની જોડે બીજો વૈજ્ઞાનિક જે હતો, જે ગોલ્ડસ્ટીન હતો ને, તો એને પણ વિચાર્યું કે આ જ પ્રયોગ હું મારી પ્રયોગશાળામાં કરું. પણ આમ તો નામ ગોલ્ડ છે પણ બચારો હતો ગરીબ, એટલે એણે એની પ્રયોગશાળામાં જેટલું મળ્યું એ રીતે એણે કામ ચલાવી દીધું કે વેક્યુમ પંપ હતો, સક્શન પંપ, પૈસા બંદોબસ્ત કર્યા, દીધો અહીંયા વાયુ. પણ પેલા એ હિલિયમ વાયુ આપ્યો તો એણે હાઇડ્રોજન વાયુ લીધું. કયો વાયુ લીધો? હાઇડ્રોજન. અને જ્યારે વિદ્યુત પ્રવાહ આપ્યો સેમ ટુ સેમ, બરોબર, અહીંયા પરફોર્મ લીધેલું છે કેથોડ. તો કેથોડ એને શું વિચાર્યું? એના એણે કહ્યું કે એનોડ કિરણ નીકળ્યા. પણ કેવી રીતે? કે જ્યારે એણે પોટેન્શિયલ આપ્યું તો આની પાછળ લાઈટ થઈ, હવે પ્રકાશ અહીંયા ઉછળી ગયો. તો એનો મતલબ એવો હતો કશું વસ્તુ એવું છે જે એનોડમાંથી નીકળે છે, એટલે એને જોયા વગર એનોડ કિરણ નામ આપી દીધું. પછી એણે શું કર્યું કે અહીંયા કોઈ પેન્ડલ મૂક્યું તો એનો પડછાયો અહીંયા પડતો હોવો જોઈએ, પણ એ થયું નહીં. એને પવનચક્કી મૂકી, પવનચક્કી આમની ભાગી જોઈએ તો એ પણ ના થયું. એટલે એણે કહ્યું કે નહીં, આ વાત ખોટી છે. અને ઘણું બધું વિચાર્યું કે શું ડિફરન્ટ હતું એનામાં અને જે થોમસનનો એક્સપેરિમેન્ટ હતો એની અંદર. તો પછી એણે જોયું કે વાયુ અલગ હતો અને કયો વાયુ લીધો? હાઇડ્રોજન. અને અહીંયા શું થાય છે? જ્યારે હાઇડ્રોજન વાયુ લેવામાં આવે છે ને ત્યારે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે પણ એ સીધો હાઇડ્રોજન ઉપર આવે છે, એટલે હાઇડ્રોજનની અંદરથી ઇલેક્ટ્રોન છૂટો પડે અને ધન વિજભાર થયો. અને ધન વિજભાર થયો એટલે એ ક્યાં જવાનું? ઋણ કેથોડમાં પાછળ જશે અને તે પ્રસરણ પડદાની પાસ થઈ અને અહીંયા પાસે, એટલે પ્રકાશ ઉત્સર્જિત થશે. અને આવી રીતે જે શોધ થઈ એ કોની શોધ થઈ? પ્રોટોન. કોને શોધ કરી? તો ગોલ્ડસ્ટીન, બરોબર. અને બાકીનું બધું તો આપણે બધાને ખબર છે કે વિદ્યુતભાર અને ગુણોત્તર કેવી રીતે બદલાય છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જો કેથોડ હોય તો એને ઇલેક્ટ્રોન આપણે કહીએ છીએ, કેથોડ ઇલેક્ટ્રોનનો બનેલો છે, જ્યારે એનોડ જે છે એ પ્રોટોન બીજા બધા વાયુનો બનેલો છે. પણ બીજા બધા જો હાઇડ્રોજન વાયુ હોય તો પ્રોટોન શેનો બનેલો છે? તો ધન વિજભાર. એટલે કે આપણે એવું કહેવાય કે જે પ્રોટોન જે છે અહીંયા તમને આપેલું છે કે હાઇડ્રોજન વાયુ માટે એનોડ કિરણ પ્રોટોનનું બનેલું છે. ક્લિયર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. સમજી ગયા? તો આજના વિડીયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો વિશે આજે આપણે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. પણ ખાલી બેઝિક તમને ખબર હોવી જોઈએ, બાકી વૈજ્ઞાનિકોએ કેવી રીતે એની શોધ કરી બધું આ તો ખાલી એક ડિસ્કશન આપણે થઈ ગયું. કાચની કસનળી છે,
બે વિદ્યુત ધ્રુવો છે, વાયુ ભરેલો છે, સક્શન પંપ છે, શૂન્યાવકાશ કરેલું છે, આ બધું આપણને ખબર હોય છે. અને ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય એ શું ગતિ ઊર્જા ધરાવતા હોય, ગતિમાં જ હોય અને એને પોતાની ઊર્જા હોય છે, બરાબર. તો આ બધું આપણને ખબર હોય છે. કેથોડ ઋણ વીજભાર, એનોડ ધન વીજભાર, ઇલેક્ટ્રોન કેથોડ માંથી એનોડ, પ્રોટોન અહીંયાથી અહીંયા જાય છે, ખબર પડે છે. પરસ્પરમ પર તો શેનો કરેલો છે, ઝિંક સલ્ફાઇડ. તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર, સમજી ગયા? તો આજના વિડિયો માટે આટલું ઇનફ. આવતીકાલે ફરીથી વધારે બીજા વૈજ્ઞાનિકો રુધરફોર્ડ છે, ત્યારબાદ થોમસનનો પરમાણીય નમૂનો કેવી રીતે રજૂ કર્યો એ બધું આવતીકાલે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.